નમસ્કાર, જય માતાજી. મિત્રો, હું છું અનિશ વાઢેર અને તમે જોયા છો ડિજિટલ અનિરુદ્ધ. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મળશે 48,000 રૂપિયાની શિષ્યવૃત્તિ. ચાલુ શૈક્ષણિક વર્ષમાં જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેવા કયા વિદ્યાર્થીઓને આ 48,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળશે તેની હું સંપૂર્ણ માહિતી આપીશ. મિત્રો, બની શકે કે તમે અમારા ચેનલ ડિજિટલ અનિરુદ્ધમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો. જે પણ સરકારી યોજના હોય છે તેની માહિતી અમે આપતા હોય છે. માસિક 1,000 રૂપિયા એમ કુલ મળીને 4 વર્ષ સુધી તમને પૈસા મળશે, એટલે કે દર મહિને તમને 1,000 રૂપિયા મળવાના છે. તમને 48,000 એવી રીતે 4 વર્ષ સુધી મળવાના છે. તો ખાસ મિત્રો, આ વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો અને દરેક વિદ્યાર્થી મિત્રોને શેર કરજો. તો મિત્રો, હવે જાણી લઈએ કે કયા કયા વિદ્યાર્થીઓને આનો લાભ મળવાનો છે, કયા કયા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળશે તેની સંપૂર્ણ માહિતી આપી દઉં છું. રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજના તરીકે આ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ NMMS નામની યોજના MHRD ન્યૂ દિલ્હી તરફથી અમલમાં મૂકવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓને પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે. એટલે કે ખાસ કરીને જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8માં અત્યારે ભણતા હોય તો 8માં ધોરણથી લઈને 12માં ધોરણ સુધી એવી રીતે 4 વર્ષ 48,000 રૂપિયા દરેક વિદ્યાર્થી મિત્રોને મળશે જો આ પરીક્ષા પાસ કરે તો. તો ખાસ કરીને અહીંયા પર આ પરીક્ષા માટે આવેદન પત્રો આપવા માટે તમારે SEBexam.org વેબસાઇટ પર 31/12/2021 થી 19/1/2022 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. તો ખાસ દરેક મિત્રોએ યાદ રાખવાનું છે, જે પણ વેબસાઇટ છે SEBexam.org, 31/12 થી આના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને તારીખ 19/1/2022 દરમિયાન ઓનલાઈન ફોર્મ તમે ભરી શકશો. પરીક્ષાનો જે કાર્યક્રમ છે તેમાં જાહેરનામું બહાર પાડ્યાની તારીખ 28/12/2021 SEBexam.org વેબસાઇટ પર પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઈન ભરવાનો સમયગાળો છે એ 31/12/2021 થી 19/1/2022 છે. પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો 31/12/2021 થી 20/1/2022 છે. પરીક્ષા તારીખની સંભવિત ફેબ્રુઆરી માસ અહીંયા પર લખવામાં આવ્યો છે. શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો શું છે? તો પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીને નિયમિત કોટામાં મેરિટ આવતા વિદ્યાર્થીઓને માસિક રૂપિયા 1,000 લેખે વાર્ષિક 12,000 રૂપિયા મુજબ 4 વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી MHRD ગાઈડલાઈન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને નેશનલ સ્કોલરશીપ પોર્ટલ પર ફ્રેશ અને રિન્યુઅલ એપ્લિકેશન કરેથી તથા તે એપ્લિકેશન સંબંધિત શાળા અને સંબંધિત જિલ્લાના નોડલ અધિકારી દ્વારા નેશનલ સ્કોલરશીપ પોર્ટલ પર વેરીફાઈડ કરે ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય MHRD ન્યૂ દિલ્હી દ્વારા સીધી જ લાભાર્થીઓને બેંક ખાતામાં જમા કરવામાં આવશે. વિદ્યાર્થીઓને લાયકાત શું છે? તો કે વિદ્યાર્થીને લાયકાત જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં શારીરિક પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા શાળા દ્વારા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને NMMSની પરીક્ષા આપી શકાશે. ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા ન્યૂ દિલ્હી દ્વારા આ આયોજન કરવામાં આવશે. 22/12/2021ના પત્ર મુજબ વિદ્યાર્થીઓ ધોરણ 8માં પ્રમોટ કરવામાં આવેલ છે તેવો ખાસ કિસ્સામાં લઘુત્તમ માર્ક્સને ધ્યાનમાં લેતા વગર NMMS પરીક્ષા 2021માં ભાગ લઈ શકશે. ખાનગી શાળાઓ, પ્રાઇવેટ શાળાઓ, સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ, કેન્દ્રીય વિદ્યાલય, જવાહરલાલ વિદ્યાલયની શાળાઓ રહેવા જમવા અભ્યાસની સગવડતા પૂરી પાડવામાં આવતી હોય તેવી રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં. આવક મર્યાદા અહીંયા પર દર્શાવવામાં આવી છે. NMMS પરીક્ષા માટે નક્કી થયેલ મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક 1.5 લાખથી વધારે ના હોવી જોઈએ એવું પણ અહીંયા પર જણાવવામાં આવ્યું છે. જનરલ કેટેગરી તથા OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી 70 રહેશે. PHHC તથા ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફીની કિંમત 50 રૂપિયા છે.
ફી સ્વીકાર કેન્દ્રો ઓનલાઈન પેમેન્ટ ગેટવે એટીએમ કાર્ડ અને બેન્કિંગથી તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકશો એવી અહીંયા પર માહિતી દરેક આપેલી છે। પ્રશ્નપત્રો કેવી રીતે હશે તો કે MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી પ્રશ્ન 90 અને ગુણ 90 અને 90 મિનિટ, SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી 90 માર્ક 90 પ્રશ્નો અને 90 મિનિટ। અભ્યાસક્રમની જો વાત કરવામાં આવે તો 90 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીની જે છે, આ પ્રશ્નોમાં સાંદ્રય વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ વગેરેનો સમાવેશ કરવામાં આવશે। શૈક્ષણિક યોગ્યતા 90 પ્રશ્નોમાં ધોરણ 7 અને 8ના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ધોરણ 7નું શૈક્ષણિક વર્ગનો અભ્યાસક્રમ અને 8 માટે ચાલુ શૈક્ષણિક વર્ગનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે। ક્વોલિફાય થવા માટે ગુણ અહીંયા પર 40% ગુણ મેળવનાર રહેશે તથા SC તથા ST કેટેગરીના વિદ્યાર્થીઓ બંને વિભાગમાં કુલ મળીને 32% ગુણ મેળવવાના રહેશે। ક્વોલિફાય ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર કેટેગરી નક્કી થયેલ કોટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ પાત્રતા ઠરશે। કસોટીનું માળખું અહીંયા પર દર્શાવવામાં આવ્યું છે। પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે। વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તેમાં તેને પ્રશ્નપત્રો મળી જશે। બહુ વિકલ્પ એટલે કે MCQ ટાઈપ જ આ પ્રશ્નપત્રો હશે। દરેક પ્રશ્નો 1 ગુણનો રહેશે। અંધ વિદ્યાર્થીઓને 30 મિનિટનો વધારાનો સમય મળવા પાત્ર થશે। ઓનલાઈન અરજી કરવાની રીત તો અહીંયા પર દર્શાવવામાં આવી છે। SEBexam.org માં અરજીપત્રક ભરી શકાશે। સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં જ તમારે ભરવાનું છે। એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું છે। મિત્રો અહીંયા પર ફોર્મ કેવી રીતે ભરવાનું છે જો તમે કોમેન્ટ કરશો તો એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવી દઈશું કે ઓનલાઈન જો તમારે ફોર્મ ભરવું હોય તો તમે કેવી રીતે ભરી શકો છો। આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે। ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલ ડિજિટલ અનિરુદ્ધને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, વંદે માતરમ।